नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनु हार्दिक स्वागत छे। सौ प्रथम एक नजर आज ना मुख्य समाचारों पर। भरूच जिला में वधु 20 कोरोना पॉजिटिव दर्दी नोंधाया। कुल कोरोना पॉजिटिव दर्दियों नो आंक 2124 थयो। सरभाण गामे थी शंकास्पद हालत में रबारी समाज ना युवान नी लाश मळता अनेक तर्क वितर्क। बे महीना अगाउ रबारी समाज तेमज सरभाण गामना पटेलों वच्चे तथा सिंधी लोको वच्चे खेती बाबते मारामारी थई हती। भरूचना कॉलेज रोड थी ज्योतिनगर तेमज कसक थी जाडेश्वर चोकड़ी रोड उपर ऊंट सवारी नो अहेसास। पालिका ने मार्ग मकान विभाग वच्चे स्पर्धा सौथी खखड़दज रोड कयो। भरूचना अन्य मार्गो पण स्पर्धामां वाहनोनी साथे लोकोना हड़का पासरा तूटी रह्या छे। આજે વર્લ્ડ હાર્ટ ડે, સતત ધબકતા રહેતા હૃદય તાલબદ્ધ રીતે ધબકતું રહે તે જરૂરી। દર વર્ષે 1.79 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે। ચરબીયુક્ત ખોરાક, તણાવગ્રસ્ત જીવનશૈલી હૃદયરોગને આમંત્રણ આપે છે। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલ તરીકેનો એવોર્ડ એનાયત। આજે ભરૂચ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા કુલ કોરોના આંક 2124 પર પહોંચ્યો હતો। ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 29/9 બપોરના 4 વાગ્યા સુધી જિલ્લામાં નવા વધુ 20 કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયા હતા, જેથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 2124 થઈ હતી। જ્યારે અત્યાર સુધી જિલ્લામાં કોરોનાથી મોતનો આંક 29 નોંધાયો છે। જો કે બિનસત્તાવાર મળતી માહિતી મુજબ કોરોનાથી મોતનો આંકડો 400 કરતાં વધુ છે। આ સાથે અત્યાર સુધી 1875 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 220 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર જિલ્લાની હોસ્પિટલમાં લઈ રહ્યા છે। ભરૂચમાં વરસેલા મુસળધાર વરસાદે ભરૂચના તમામ માર્ગોની ગુણવત્તા પર પ્રશ્ન સર્જી દીધો છે। ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગર કે કસકથી જાડેશ્વર ચોકડીના રોડ સહિત તમામ માર્ગો પર વાહન ચાલકોને ઊંટ સવારીનો અહેસાસ થઈ રહ્યો છે। તકલાદી કામગીરી ભરૂચમાં દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જેમાં નવા રોડ બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન કહેવાતું ખાડાપૂરણ ચાલતું જ રહે છે। તેમ છતાં ચોમાસામાં લોકોને કોઈ રાહત મળતી નથી, પરંતુ હાડમળી વધી જાય છે। વરસાદના વિરામ દરમિયાન બિસ્માર માર્ગોની મરામત કરવામાં તંત્ર વેટ ઉતારે છે। ખાડાઓ પૂરવાના નામે માત્ર કપચી કે હવે હાથવગું બની રહેલ આરટીએમ ઠાલવી દેવામાં આવે છે। કોઈપણ પ્રકારના રોલિંગ કે ડામર વિના કરતા આ પુરાણથી હાલત વધુ કફોડી બની જાય છે। એક ખાડાની જગ્યાએ નાના મોટા અસંખ્ય ખાડાનું સર્જન આ મરામત બાદ થતા વાહન ચાલકો માટે તો વાહન ચલાવવું પણ દુષ્કર થઈ રહ્યું છે, જેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતો રોડ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2-3 વર્ષ પહેલા જ વિસ્તૃતિકરણ કરવામાં આવ્યા બાદ દર વર્ષે આ રોડ ચંદ્રની સપાટી પરથી પસાર થતા હોય તેમ લોકોને લાગે છે। ચંદ્ર પર ગયા વિના જ લોકોને તેનો અહેસાસ તંત્રની મહેરબાનીથી અહીં જ થઈ રહ્યો છે। આવો જ અનુભવ ગયા વર્ષે 2 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલ કસકથી જાડેશ્વર ચોકડી રોડ પર પણ થઈ રહ્યો છે, જેમાં એક સાઈડનો રોડ તો કંઈક સારો છે, પરંતુ પ્રીતમ સોસાયટીથી તાલુકા પોલીસ મથક સુધીનો રોડ તો અત્યંત ખખડધજ થઈ ગયો છે, જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। અહીંથી રાષ્ટ્રીય પક્ષોના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પણ પોતાના વાહનોમાં પસાર થતા જ હોય છે, તેમ છતાં કોઈને પ્રજાની આ હાલાકી નજરે પડતી નથી। આવી જ હાલત તુલસીધામથી આગળ જતા પણ છે। 2 કરોડનો ખર્ચ એક જ ચોમાસામાં વરસાદી પાણીમાં તણાઈ ગયો, કોના ખિસ્સા ભરાઈ ગયા તે સંશોધનનો વિષય કહી શકાય। મરામતના નામે એકની એક ખાડા પૂરવાની કવાયત કરતા તંત્રએ પહેલા જેસીબીથી સમગ્ર રોડ પર લેવલિંગ કરી તે બાદ જરૂર જણાય ત્યાં ખોદકામ કરીને પુરાણ કરવાની જરૂરિયાત છે। જ્યોતિનગરથી કોલેજ રોડ સુધીનો માર્ગ 2-વ્હીલર વાહન ચાલકો માટે તો મોત સમાન સાબિત થઈ રહ્યો છે। અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા સાથે લોહીલુહાણ અવસ્થામાં ઈજાગ્રસ્ત થતા સ્થાનિકો સારવાર માટે ખસેડી રહ્યા છે, ત્યારે માર્ગની મરામત કરવામાં તંત્ર ઊણું ઉતરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ભરૂચના 5-32 સ્ટેશન, સેવાશ્રમ કે મહમ્મદપુર અને ફૂરજા 4 રસ્તાના રોડની હાલત પણ અત્યંત ખરાબ છે। આ માર્ગો પર પણ ખરાબ રોડની સ્પર્ધામાં નોમિનેટ હોય તેમ લાગે છે। વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ભરૂચ શહેરમાં એકના એક રોડના નવીનીકરણ અને નિર્માણમાં વેઠ ઉતરતું તંત્ર હજુ એક સારી ગુણવત્તાવાળો રોડ બનાવી શક્યું નથી, તેથી કપચી પુરાણ કે કટકી પુરાણ દર વર્ષે સર્જાતું રહે છે અને વિના કારણે વરસાદ બદનામ થતો રહે છે। આમોદ તાલુકાના સરભાણ ગામે વન વિભાગની નર્સરી નજીક ખાડીમાંથી રબારી સમાજના યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામે રહેતા શંકરભાઈ સવાભાઈ રબારી 8 દિવસ બાદ શોધખોળ કરતા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમની લાશ પાસેથી લાકડી પણ મળી આવી હતી જ્યારે તેમના ખભા ઉપર રહેલો સફેદ રૂમાલ મળ્યો ન હતો તેમજ લાશ પાસે પગલાના નિશાન પણ જોવા મળ્યા હતા જ્યારે સ્થાનિક રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે 7 દિવસથી ગુમ થયેલા શંકરભાઈને શોધવા માટે અમે આ જગ્યા ઉપર ગઈકાલે પણ આવ્યા હતા ત્યારે અહીં કશું જ મળ્યું ન હતું આજે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે 7 દિવસથી ગુમ થયેલા યુવાનની લાશ અચાનક મળતા અનેક રહસ્ય ઘૂંટાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગે શંકરભાઈ સવાભાઈ રબારી ગુમ થયા હતા અને 23મીની તારીખે તેમને આમોદ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ હતી જ્યારે 28 સપ્ટેમ્બરના સવારે 11 વાગે લાશ મળી આવી હતી શંકરભાઈ રબારીને શંકાસ્પદ લાશ મળતા રબારી સમાજના લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે રબારી સમાજના આગેવાન તરફથી શંકર રબારીનું ખૂન થયું હોવાના સ્થળ ઉપર જ આક્ષેપ કરવામાં આવ્યા હતા પોલીસ અને રબારી સમાજના આગેવાનો વચ્ચે લાંબી રકઝક ચાલતા સવારે ખાડીમાંથી મળેલી લાશ સાંજે 5 વાગે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી જે બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના અગાઉ રબારી સમાજ અને સિંધી લોકો વચ્ચે ખેતરમાં ગાયો ચરાવવા બાબતે ધીંગાણું થયું હતું અને એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આમોદ પોલીસ મથકે મરણ જનારના પુત્ર દ્વારા તેમના પિતા ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ પણ આપવામાં આવી હતી અને શંકાસ્પદ લોકોની જાણકારી પણ આમોદ પોલીસને આપવામાં આવી હતી છતાં આમોદ પોલીસે જે તે સમયે કોઈ કાર્યવાહી ન કરતા રબારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો જે શંકરભાઈ સવાભાઈ રબારીનું મર્ડર થયું છે એમની લાશ આજે 5 દિવસે મળી છે એમના છોકરાઓ વારંવાર આમોદ પોલીસ સ્ટેશન સુથાર સાહેબને રજૂઆત કરવા છતાં પણ એનું કોઈ ધ્યાન પર લીધું ના એની અગાઉ જે ધમાલ થયેલી સિંધી લોકો જોડે આ ગામ કમિટી જે છે એ લોકો જોડે એમાં એ લોકો ખોટી રીતે કનરગત કરીને અમારા માણસને આજે પણ એ ખાટલામાં છે ને એની પરિસ્થિતિ અમે વારંવાર રજૂઆત કરી સુથાર સાહેબને છતાં પણ ધ્યાન ના દીધું એટલે આજે અમારા રબારી સમાજના શંકરભાઈ સવાભાઈ રબારીનું મર્ડર આ સિંધીના 3 જે છોકરા છે ને આ કમિટી જે છે 9 જણની ને સરપંચ શ્રી સરભાણના એ જવાબદાર વ્યક્તિ છે ને સિંધીનો છોકરો એ અગાઉ પણ બોલી ચૂક્યો હતો કે હું એકાદ જણને મારી નાખીશ તો આજે અમારે એનું પરિણામ આવ્યું છે તો આજે આ સરકારશ્રીને આનું ધ્યાન દોરાઈએ છે કે સાહેબ અમને યોગ્ય ન્યાય મળે એ રીતે આપને નમ્ર અરજ છે આજે 29મી સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે સતત ધબકતા રહેતા હૃદય તાલબદ્ધ રીતે ધબકતું રહે તે માટે જનજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા વૈશ્વિક કોવિડ મહામારીના કારણે તમામ ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે આરોગ્ય સામે નવા જોખમો ઊભા થતા જ રહે છે વર્ક ફ્રોમ હોમ સ્કૂલ કોલેજ બંધ થવાને લીધે લોકોનો સિટિંગ ટાઈમ વધી ગયો છે તેનાથી પણ હૃદય રોગનું જોખમ 1.5 ગણું વધી ગયું છે તેનાથી બચાવવાના ઉપાય છે દરરોજ 30 મિનિટ હસવું અને 45 મિનિટની કસરત કરવી જરૂરી છે ભરૂચ જિલ્લામાં પણ દિન પ્રતિદિન હૃદયરોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જિલ્લામાં વધતા જતા પ્રદૂષણ અને આધુનિક જીવનશૈલી માનસિક તણાવના પગલે હૃદય સંબંધિત બીમારીઓના દર્દીઓ ભરૂચ જિલ્લામાં વધી રહ્યા છે ભરૂચ જિલ્લામાં વધતા જતા ઔદ્યોગિક વિકાસના પગલે જ્યાં વિકાસ થયો છે ત્યાં વિનાશ પણ થયો છે બેઠાડું જીવન અને માનસિક તણાવભર્યા વાતાવરણના કારણે હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત ભોજનમાં પૌષ્ટિક વાનગીઓના અભાવના પગલે પણ ભરૂચ જિલ્લાના રહીશોના હૃદય નબળા પડી રહ્યા છે જે ચિંતાનો વિષય બની ગયો છે હળવાશ અને ચિંતામુક્ત જીવન સાથે હાસ્ય અને કસરત તેમજ પૌષ્ટિક ખોરાક હૃદયને મજબૂત રાખવા માટે મહત્વની બાબતો છે તેમ ભરૂચના નામાંકિત હૃદયરોગ નિષ્ણાંત તબીબ ડોક્ટર વસીમ રાજે જણાવીને તે અંગે સરળ ભાષામાં ઉપયોગી માહિતી આપી હતી સૌથી પહેલી જે હાર્ટ બીમારીમાં સૌથી મુખ્ય કારણ છે તમાકુ તમાકુનું સેવન એ પછી બીડી સિગરેટ દ્વારા હોય કે તમાકુ ખાવાથી હોય તમાકુ ખાવાના લીધે 70-80% લોકોમાં હાર્ટની બીમારી થાય છે જેનું મેઇન કારણ હાર્ટ એટેક હોય છે હાર્ટની નસોમાં સ્મોકિંગના કારણે કોલેસ્ટ્રોલ બાજી જાય છે અને એના લીધે એમને ઘણી વખત નાની ઉંમરે એટેક આવી જાય છે બીજી વસ્તુ ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓમાં 60-70% લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી જાય છે ત્રીજી વસ્તુ છે બ્લડ પ્રેશર જેનું બ્લડ પ્રેશર વધારે રહે લોહીનું દબાણ વધારે રહે એને પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે ચોથી વસ્તુ છે મોટાપો ઓબેસિટી કે જેને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય એને પણ એટેકની વસ્તુ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે
चौथी वस्तु छे बैठाड़ू जीवन के जे माणसना जीवन में फिजिकल एक्टिविटी ना होय अने बेसीने काम करता होय ऑफिस वर्क होय अने चालवानू ना होय कसरत ना होय व्यायाम ना होय योगा ना होय एवाना जीवन में पण एटेक आवानी शक्यताओ वधी जाय छे। आने रोकवा माटे आपणे शुं करी शकीए? सौथी पहेलू तो तमाकुनु सेवन अटके अने लोको जागृत थाय एना विषे लोकोने माहिती आपीए। वर्ल्ड हार्ट डेनो આજે એક મકસદ એ જ છે કે લોકો આની ગંભીરતાને સમજે અને તમાકુનું સેવન બંધ કરે। ડાયાબિટીસ અને પ્રેશરના દર્દી એમના ડૉક્ટરની સલાહ લે, કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને માપમાં લાવે અને રેગ્યુલર વ્યાયામ કરે। આજથી 10-15 વર્ષ પહેલાં કોઈ દર્દીને એટેક આવે, માન લો કે આપણા ભરૂચ લેવલે આવે, તો 15 વર્ષ પહેલાં આપણી પાસે કેથ લેબ કે જેમાં બલૂન છોડી અને બ્લોકેજ ઓપન કરવામાં આવે તે સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ નથી, પણ આ 15 વર્ષમાં હવે એવી સુવિધાઓ આપણા ઘરના દરવાજા સુધી ઉપલબ્ધ છે। જેમ જેમ સમય ગયો છે, ટેકનોલોજી વધી છે, એના કારણે સારા સારા દવાવાળા સ્ટેન્ટ આવે છે, સારી સારી દવાઓ આવે છે જેનાથી હાર્ટના એટેકનો દર ઘટ્યો છે। પણ જે વસ્તુઓ ખરાબ આદતો છે, જાણે કે તમાકુનું સેવન નહીં અટકે, ડાયાબિટીસ પ્રેશર કંટ્રોલમાં નહીં આવે, મોટાપો ઓછો નહીં થાય, ફિઝિકલ એક્ટિવિટી લોકોમાં વધે નહીં, તો હાર્ટની બીમારીનો ડર ઘટવો મુશ્કેલ છે। અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલને સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલ તરીકેની સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લાની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની શરૂઆત રાજ્યસભા સાંસદ અને અંકલેશ્વરના વતની અહેમદભાઈ પટેલના ધરખમ પ્રયત્નોથી શરૂ થઈ હતી અને જેનું લોકાર્પણ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીના હસ્તે થયું હતું। ત્યારથી લઈને ભરૂચ જિલ્લામાં દર્દીઓ માટે સૌથી રાહતરૂપ હોસ્પિટલ બની રહેલી સરદાર પટેલ હોસ્પિટલમાં અનેક એવા ઓપરેશન થયા છે જે આજ દિન સુધી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં થયા નથી। હૃદયરોગથી માંડીને તમામ રોગના દર્દીઓને હવે આ હોસ્પિટલ શરૂ થયા બાદ સુરત, વડોદરા, મુંબઈ કે અમદાવાદ સુધી જવાની જરૂર પડતી નથી। સરદાર પટેલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવી છે અને સર્ટિફિકેટ સહિત એવોર્ડ પણ એનાયત કરાયો છે, જેને લઈને આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત તમામ મેડિકલ સ્ટાફ ઉપરાંત સંચાલકોએ પણ ગૌરવની અને આનંદની લાગણી અનુભવી છે। સરદાર પટેલ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક વિવિધ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી રહેલ છે। હાલમાં મા યોજના તરફથી સરદાર પટેલ હોસ્પિટલને બેસ્ટ પરફોર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો છે। સરદાર પટેલ હોસ્પિટલે છેલ્લા 4 વર્ષમાં 12,000 કરતાં પણ વધુ પ્રોસિજર્સ કરેલ છે, જે બદલ આ એવોર્ડ આપવામાં આવેલ છે, જેના માટે હું મારા ડૉક્ટર્સ, મારા સ્ટાફ, મારો નર્સિંગ સ્ટાફનો આભાર માનું છું તથા આ એવોર્ડ જે હોસ્પિટલને મળેલ છે જેના માટે અમે ઘણો ગર્વ અનુભવ કરીએ છીએ। હું ડૉક્ટર મૌલિક ઝવેરી, સરદાર પટેલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છું। મને અને આખી ટીમને ખૂબ આનંદ થઈ રહ્યો છે આપને જણાવતા કે ખાલી અંકલેશ્વર નહીં પણ સમસ્ત ભરૂચ ડિસ્ટ્રિક્ટની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ સરદાર પટેલ હોસ્પિટલને મળ્યો છે, જે મારા હિસાબે ઘણા બધા ડૉક્ટર અને બીજી હોસ્પિટલ માટે બી પ્રેરણાદાયક રહેશે। ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં અત્યાધુનિક સર્જરી જેમ કે ની હિપ રિપ્લેસમેન્ટથી લઈને સામાન્ય ટ્રોમા, કોમ્પ્લેક્સ ટ્રોમા અને લેઝરથી થતી આર્થ્રોસ્કોપિક સર્જરીની સુવિધા મા યોજનામાં ઉપલબ્ધ છે। ભરતના કતોપોર દરવાજા ઢોળાવ વિસ્તારમાં ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજ થતાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો, જો કે ગેસ કંપનીના કર્મચારીઓએ દોડી જઈ સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો। ભરૂચના કતોપોર ધોળા ઉપર પાલિકા દ્વારા પાણીની લાઇનની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન ખોદકામ કરતા જમીનમાં રહેલ ગેસ લાઇનમાં અચાનક ગેસ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી, જેના પગલે અફરાતફરી મચી જવા સાથે સ્થાનિક અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। આ અંગે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ થતાં તુરંત જ દોડી જઈ ગેસ લીકેજ પર કાબૂ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આમ ગેસ કંપનીના કર્મચારીઓની સમયસરની કામગીરી અને સદનસીબે કોઈ અજુગતી ઘટના બની ન હતી। કતોપોર દરવાજા ખાતે પાણીની લાઇન ઘણા સમયથી લીકેજ હતી। નગરપાલિકાને 2 દિવસ અગાઉ જાણ કરતા આજરોજ નગરપાલિકા દ્વારા આ લીકેજ કર પાણીની લાઇનની લીકેજ કરવાની કામગીરી 10:30 વાગે હાથ ધરવામાં આવી છે। તે દરમિયાન બાજુમાં ગેસ લાઇન આવેલી હોવાથી એ ગેસ લાઇનને પોતા કામ કરતા
એ લીકેજ થઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા ગુજરાત ગેસને તરત જાણ કરાતા ગુજરાત ગેસ દ્વારા અહીં પહોંચ્યા છે. અત્યારે કામગીરી ચાલુ છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ, બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ સિટી ચેનલ અને નર્મદા ચેનલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત તબીબોએ હૃદય વિશે માહિતી આપી હતી. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયરોગ થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ, બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ સિટી ચેનલ અને નર્મદા ચેનલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રોટરી ક્લબ ભરૂચ ખાતે યોજાયો હતો, જેમાં રોટરી ક્લબના ડોક્ટર પાર્થ બારોટે કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માનસિક તણાવ, અનિયમિત આહાર વિહાર, પ્રદૂષણ, નિયમિત કસરતનો અભાવ આ બધા કારણોસર હૃદયરોગના બનાવો અને તેથી થતા મોતના બનાવો વધી જાય છે. હૃદયરોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર ધીરજ સાઠે, ડોક્ટર વિવેક વાઘેલા તેમજ ડોક્ટર ભદ્રેશ ઝવેરીએ હૃદયરોગ થવાના કારણો તેમજ તેની આડઅસરોની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ થોડી પરંતુ નિયમિત કાળજી, કસરત અને નિયંત્રણો રાખવાથી હૃદયરોગ જેવા રોગ અને તેનાથી થતા અકાળ અવસાનથી બચી શકાય છે તેમ જણાવ્યું હતું. એટલે આ બધા પ્રિવેન્ટિવ મેજર છે એ તમને આ હૃદયરોગની કરવા માટે જે હૃદયરોગ તમને આવે છે એને દૂર કરતી અને જો તમે હૃદયરોગ આવશે તો તમને એના માટે પ્રિપેર કરતી, જેને કારણે હૃદયરોગની તમારા પર વધારે અસર નહીં થાય. અને ચોથું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જરૂરી સાહેબે કીધી એ છે કે સ્લીપ, ઊંઘ જરૂરી છે. હું એ બધા લોકો માટે પ્રાર્થના કરીશ કે જે લોકો શિફ્ટ ડ્યુટીમાં કામ કરે છે, કારણ કે એનું બાયોલોજિકલ ક્લોક એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. થેન્ક યુ. મોસ્ટલી ધ પીપલ આર વિટામિન ડી ઇઝ કોમનલી એન્ડ ધીસ લીડ્સ ટુ અ હાઈપર હોમોસિસ્ટિક એન્ડ લાર્જ મેજોરિટી ઓફ ધ હાર્ટ એટેક પેશન્ટ, યંગ પેશન્ટ હેવિંગ ધી હાઈપર હોમોસિસ્ટિક. આઈ ગિવ યુ એક્ઝામ્પલ. Couple of years back, Bombay Hospital Research Center published a report of 10 years old girl. What? 10 years. 10 years ki chhoti. Admitted at the Bombay Hospital with perspiration, discomfort of wheezing. Diagnosis was done is an acute anterior myocardial infarction at age of 10 years. So this is happened. So you control, you know, આપણી પાસે ઘણા ચેલેન્જીસ છે કે વી આર હેવિંગ હાઈ બર્ડન ઓફ ડિસીઝ, ઇમેચ્યોર મોર્ટેલિટી, રિજનલ વેરિએશન્સ, હેલ્થ સિસ્ટમ ચેલેન્જીસ, લેક ઓફ અસેસમેન્ટ, કોસ્ટ ઓફ ધ કેર, આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર, ઇન્ફોર્મેશન અસિમેટ્રી. સો કન્ક્લુઝનમાં હું એટલું જ કહીશ કે કોરોનરી આર્ટરી ડિસીઝ છે આપણા દેશમાં, એને આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવું જોઈએ, રેગ્યુલર દવા લેવી જોઈએ, એક્સરસાઇઝ ડાયટ રેગ્યુલર રાખવું જોઈએ. એ આપણે અત્યારે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ કરે છે. હાર્ટ ટ્રીટમેન્ટમાં સોર્સ ઓફ ફંડિંગ ઓલમોસ્ટ નાઉ 45% ફંડિંગ ઇઝ બીન ડન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બાય મા કાર્ડ યોજના ઓર કેન્દ્ર યોજના. ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર બપોરે સૂર્યનારાયણની હાજરી વચ્ચે વરસાદી ઝાપટું પડતા હજુ ચોમાસાએ વિદાય નથી લીધી તેવું લાગી રહ્યું છે. ભરૂચ પંથકમાં બપોરના સમયે અચાનક વરસાદી ઝાપટું વરસ્યું હતું, જેના કારણે કેટલોક સમય વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. બપોરના સમયે સૂર્યપ્રકાશ વચ્ચે જ અચાનક વરસાદી ઝાપટું વરસ્યું હતું. તીવ્ર પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટું માત્ર ગણતરીના સમય માટે જ વરસ્યું હતું, પરંતુ આ વરસાદના પગલે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક ફેલાઈ ગઈ હતી, પરંતુ તે બાદ પુનઃ બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. કેટલાક એવું માની રહ્યા હતા કે હવે વરસાદ વિદાય લઈ રહ્યો છે, જતાં જતાં વરસાદ ઝાપટારૂપી ચમકારો જરૂર બતાવી રહ્યો છે, પરંતુ હવે શિયાળાના આગમન જેવો અહેસાસ વહેલી સવારે અને સાંજે થઈ રહ્યો છે તે નક્કી છે. અંકલેશ્વર શહેર બસ ડેપોમાં પાર્ક કરેલ બસને એક નશાખોર યુવક લઈને ભાગવા જતા બસના ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓએ દોડી જઈ બસને અટકાવી યુવાનને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં તારીખ 28મીની મોડી સાંજના અરસામાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેમાં બન્યું એવું હતું કે અંકલેશ્વરથી રાજપીપળાની એસટી બસ ડેપોમાં આવી હતી અને બસનો ડ્રાઈવર અને કંડક્ટર ડેપોમાં બસ પાર્ક કરીને કંટ્રોલ રૂમમાં એન્ટ્રી કરવા માટે ગયા હતા. જોકે આ સમય દરમિયાન નશામાં ધૂત અંકલેશ્વર તાલુકાના પૂન ગામનો રાકેશ ભરત પરમાર બસમાં સવાર થઈ ગયો હતો. બસ ચાલુ કરીને બસ લઈને ડેપોની બહાર મુખ્ય માર્ગ ઉપર ભાગ્યો હતો. જે ઘટના બસના ડ્રાઈવર અને કંડક્ટરને ધ્યાનમાં આવતા તેઓએ બૂમાબૂમ કરી હતી અને એસટી ડેપોના અન્ય કર્મચારીઓએ બસનો પીછો કરીને ડેપોથી બહાર શહેરના માર્ગ પરથી બસને અટકાવી દીધી હતી અને નશામાં ધૂત રાકેશ ભરત પરમારને ઝડપી લઈને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે રાકેશ પરમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નશામાં ધૂત યુવકના કૃત્યથી સદનસીબે મોટી દુર્ઘટના ટળતા એસટી ડેપો તંત્રે રાહત અનુભવી હતી. અમારી એક ગાડી એક કોઈ બહારનો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં આવીને અંદર વર્કશોપમાં પાર્ક કરી હતી, ત્યાંથી એકદમ લઈને એક ડ્રાઇવિંગ કરીને નીકળી ગયા હતા. ત્યાં તે દરમિયાન અમારા કંટ્રોલરની નજર પડતા અમારા કંટ્રોલર અને અમારા ડ્રાઈવર છે એ જ ગાડીના ડ્રાઈવર હતા, એ ગાડી નોંધાવવા આવ્યા હતા કંટ્રોલર પાસે. એ લોકોએ પાછળ દોડીને એને આગળ ડેપોની બહાર જઈને રોક્યા હતા અને ત્યાંથી પકડી લાવીને ડેપોમાં લાવ્યા હતા અને ત્યાર પછી અમે પોલીસને જાણ કરીને આગળની કાર્યવાહી માટે પોલીસને બોલાવેલી અને હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે. બાયોડીઝલના વેચાણને પગલે વડોદરા પેટ્રોલ પંપ સંચાલકોએ વિરોધ નોંધાવી સરકાર પાસેથી ઈંધણ પુરવઠો ખરીદી નહીં કરવાનો નિર્ણય લેતા અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આવેલ કેટલાક બાયોડીઝલના પંપ આજરોજ બંધ નજરે પડ્યા હતા. વડોદરા ખાતે 20 જેટલા બાયોડીઝલના પંપ પર સરકારની સૂચનાના પગલે છેલ્લા 2 દિવસ દરમિયાન દરોડા પાડીને સેમ્પલો લેવાતા 14 જેટલા પંપો બંધ થયા હતા, જેના પગલે અંકલેશ્વર ખાતે પણ નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર બાયોડીઝલનું વેચાણ કરતા પંપો છેલ્લા 2 દિવસથી બંધ નજરે પડ્યા હતા. ઉપરોક્ત બાબતે જિલ્લા પુરવઠા અધિકારી ગામિતનો સંપર્ક કરતા તેઓ કામગીરીમાં વ્યસ્ત હોય સંપર્ક થઈ શક્યો ન હતો. ભરૂચના ભઠિયારવાડ વિસ્તારના ખાટકીવાડ ખાતેથી પોલીસે બાતમીના આધારે ગૌવંશની કતલ અંગે રેડ કરતા એક ખાટકી ઝડપાયો હતો, જ્યારે 4 ખાટકી ફરાર થઈ ગયા હતા. નગરના બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌવંશની કતલ થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે બી ડિવિઝન પોલીસના મહિલા પીએસઆઈ FH પટેલ તેમની ટીમ સાથે ભઠિયારવાડ ખાટકીવાડ વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં કેટલાક કિસ્સામાં પશુની કતલ કરતા જણાયા હતા. પરંતુ પોલીસને જોતા અલ્લારખા ગુલામ રસૂલ કુરેશી, હનીફ અનવર કુરેશી તેમજ અનવર કુરેશી તમામ રહેવાસી ભઠિયારવાડ ફરાર થઈ ગયા હતા, જ્યારે અફસર અનવર કુરેશી રહેવાસી સફારી પાર્ક ઝડપાઈ ગયો હતો. ઘટના સ્થળે 2 બળદ અર્ધ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. વેટરનરી ડોક્ટરને બોલાવી સેમ્પલ લેવડાવી પ્રાથમિક અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસે ગૌવંશની કતલ અંગે ગુનો દાખલ કરી તપાસનો આરંભ કર્યો છે. જંબુસર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ શાંતિલાલ મકવાણાનું કોરોનાના કારણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થતાં પોલીસ બેડામાં ગમગીની પ્રસરી જવા પામી હતી. જંબુસરની ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા એએસઆઈ શાંતિલાલ મકવાણા કોરોના સંક્રમિત થતાં સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના ખબર મળતા જંબુસર સહિત ભરૂચ જિલ્લા પોલીસમાં ગમગીની પ્રસરી જવા પામી હતી. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ અગાઉ જંબુસરના વેડજ પોલીસ મથકના તેમજ ભરૂચ ટ્રાફિકના એક એક પોલીસ કર્મી પણ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. છોટાઉદેપુર નસવાડી તાલુકાના રાજપુરા ગામનું નાળું 4 વર્ષ પહેલા તૂટી ગયા બાદ ફરી બન્યું નથી, જેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાનું રાજપુરા ગામમાં છેલ્લા 4 વર્ષથી 108 એમ્બ્યુલન્સ કોઈ બીમારને લેવા ગામમાં આવી જ નથી. ગામમાં આવવાનું નાળું પુલ 4 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, જે બાદ પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું. ત્યારથી આજ સુધી નાળું ફરી બન્યું જ નથી. 2 વર્ષ પહેલા આંગણવાડીનું ઉદ્ઘાટન કરવા ધારાસભ્ય અભયસિંહ તડવી અહીં આવ્યા હતા. રાજપુરા ગામના લોકો, આશા વર્કર્સ, સરપંચ, તાલુકા સભ્ય બધાએ એક થઈને ધારાસભ્યને રજૂઆત કરી હતી, તો પણ આજ સુધી રોડ નાળું બન્યું નથી. ચોમાસું હોય કે શિયાળો, ગામમાં બીમાર હોય કે ડિલિવરીવાળી બાઈ, 4 માણસ ભેગા થઈને ખાટલામાં નાખીને નાળું પાર કરાવીને 108 મારફત ગઢબોરિયા દવાખાને લાવવા પડે છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકારી અમલદારો આ ખાડા કાન કરી રહ્યા છે. આ નાળાનું કામ વહેલી તકે ચાલુ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અને 3 વખત આ ધોઈલી છે. આ બીજી વારનો પ્રસંગ છે, આ ચોથી વાર થાય છે. આ ચોથી વાર અમારે આ માનવરોને કીધું કે ખરેખર અમને ઘૂમડા નાખી આપો, આપણે પાઇપ લેવાનો તો 2 લાખી, આ 2 લાખીને મને પાણી થોડું નિકાસ થાય. અમારે ઓછો પંપ જોઈએ, ઓછામાં ઓછું અમારે વધારે નથી કહેતા,
પણ 3-12 જો આપી દે તો અમારે આ પોણીનો નિકાસ થઈ જાય. અને અત્યારે એટલી બધી તકલીફ છે, ડિલિવરી બહેનોને પણ તકલીફ છે કે કારણ કે ગાડીથી આવી નહીં શકતી. અમારે તો જાલીને ઉતારવું પડે છે આનંદીની મોજ, કે કારણ કે એ પ્રશ્ન અમારે દર વખતે આવવાનો રહેલો છે. અને અત્યારે આગળ આ ચૂંટણી આવી રહી છે, ચૂંટણીની અંદર કોઈ મત નહીં આપે કે કારણ કે આ તકલીફથી દૂર નહીં થતી. ધારાસભ્યને પણ કીધું, ધારાસભ્ય આપણે આંગણવાડીની અંદર આવી ઉદઘાટન કરી ગયા, 2 વર્ષ થયા, ધારાસભ્ય પણ આવીને ગયા અને તે પણ આ કામનો ઉકેલ આવ્યો નથી. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે પાલેજ જીઆરડીસીમાં જુગાર રમતા 7 જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 1 ફરાર થઈ ગયો હતો. પાલેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલેજ નજીક આવેલ જીઆરડીસી વિસ્તારમાં આવેલ કેટલીક ખાલી ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પાલેજ પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડમાં વડોદરા જિલ્લાના પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામના 7 જુગારિયા રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે 1 જુગારી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલ જુગારિયાઓમાં સાંસરોદ ગામના ઇમરાન કડવા, ફેઝાન રેખડ, મોહસિન કટકિયા, ઉદયસિંહ પરમાર, હસન બવડર, વિઠ્ઠલ વસાવા, મિનહાજ ઇપુડી જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે મહેબૂબ પટેલ ફરાર થઈ ગયો હતો. પોલીસે રોકડા નાણાં, 5 મોબાઈલ મળી કુલ 13,000 કરતાં વધુની માલમત્તા જપ્ત કરી હતી. જુગાર જ્યાં રમાતો હતો એ ઓરડી કોની માલિકીની હતી તે તપાસનો વિષય બની ગયો છે. પાલેજ પોલીસ બનાવની તપાસ કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વધુ 20 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા. કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,124 થયો. સરભાણ ગામેથી શંકાસ્પદ હાલતમાં રબારી સમાજના યુવાનની લાશ મળતા અનેક તર્ક વિતર્ક. 2 મહિના અગાઉ રબારી સમાજ તેમજ સરભાણ ગામના પટેલો વચ્ચે તથા સિંધી લોકો વચ્ચે ખેતી બાબતે મારામારી થઈ હતી. ભરૂચના કોલેજ રોડથી જ્યોતિનગર તેમજ કસકથી જાડેશ્વર ચોકડી રોડ ઉપર ઊંટ સવારીનો અહેસાસ. પાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સ્પર્ધા સૌથી ખખડધજ રોડ કયો. ભરૂચના અન્ય માર્ગો પણ સ્પર્ધામાં. વાહનોની સાથે લોકોના હાડકા પાસરા તૂટી રહ્યા છે. આજે વર્લ્ડ હાર્ટ ડે. સતત ધબકતા રહેતા હૃદય તાલબદ્ધ રીતે ધબકતું રહે તે જરૂરી. દર વર્ષે 1.79 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ચરબીયુક્ત ખોરાક, તણાવગ્રસ્ત જીવનશૈલી હૃદયરોગને આમંત્રણ આપે છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલ તરીકેનો એવોર્ડ એનાયત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.